हेलो फ्रेंड्स, वेलकम। हवे आज आपने धोरण 9 और धोरण 10 बनने माटे जे जे अहींथी ग्रामर ना टॉपिक रजू थाय ए बनने माटे समझवानो, એટલે ધોરણ 9 ને પણ જોવાનો અને ધોરણ 10 માં પણ, કદાચ ધોરણ 10 માં રિવિઝન પણ હોય એ વખતે ધ્યાન આપ્યું હોય ના આપ્યું હોય। એટલે આજે ઇંગ્લિશ ગ્રામરમાં સ્ટાન્ડર્ડ 9 એન્ડ 10 માટે આપણે પોઈન્ટ લીધો છે કન્જક્શન્સ। કન્જક્શન્સ એટલે સંયોજકો, કન્જક્શન એટલે સંયોજકો। 9 અને 10 બંને પરીક્ષાઓમાં જે 10માં આપણે 3 માર્ક્સના સેક્શન ડી છે એમાં 42, 43 કે 44 નો પ્રશ્ન છે, એમાં આ કન્જક્શનનો ઉપયોગ કરીને આપણે વાક્યોને જોડવા, કન્જક્શન એટલે જોડવું, સંયોજકો। બે વાક્યોને કે 3 વાક્યોને કે 4 વાક્યોને ટૂંકમાં જે જોડી અને જે એક વાક્ય બને અને એમાં જે સંયોજકો વપરાય છે એ સંયોજકોની આજે આપણે અહીંયા ચર્ચા કરવી છે। સંયોજકો આપણે જાણીએ છીએ કે ભાઈ એન્ડ છે, બટ છે, ઓર છે, બીકોઝ છે, સો દેટ છે, એવા બધા સંયોજકો છે। એટલે તમને બે વાક્યો આપેલા હશે, કૌંસમાં 2-3 સંયોજકો આપેલા હશે, કન્જક્શન્સ આપેલા હશે, એમાંથી યોગ્ય લઈ અને એ બે વાક્યોને જોડીને એક બનાવવાનું છે। આવા 3 વાક્યો પૂછાશે, એના 3 માર્ક છે 10માં સેક્શન ડીમાં। હવે એમાં આજે આપણે બે સંયોજકો લઈએ છીએ, આઈધર ઓર અને નાઈધર નો। આઈધર ઓર અને નાઈધર નો, આઈધર ઓર એટલે શું? તો આ કાં તો આ, આઈધર ઓર એટલે આ કાં તો આ, અને નાઈધર નોર એટલે આ પણ નહીં અને તે પણ નહીં। નાઈધર નોર પોતે જ નકાર છે એટલે આ પણ નહીં તે પણ નહીં। આઈધર ઓરમાં કાં તો આ કાં તો આ એમ કહીએ ગુજરાતીમાં, કાં તો મને કોફી ભાવે છે ચા ભાવે છે। કોઈક વાર એવું હોય કે ભાઈ કોઈક વાર કે જે મને દાળ ભાતે ભાવતા નથી કે કઢી ભાત પણ ભાવતા નથી, આઈ લાઈક નાઈધર દાળ ભાત ઓર કઢી ભાત। એટલે ટૂંકમાં નાઈધર નોર એ નકાર અને આઈધર ઓર એ હકાર વાક્ય છે। હવે નાઈધર નોર પોતે જ નકાર છે એટલે નાઈધર વાળા વાક્યમાં ક્યારે નોટ ના આવે, નાઈધર વાળા વાક્યમાં વાક્ય જોડવાના હોય તો નકાર વાળું વાક્ય હોય તો નાઈધર નોડથી જોડાય, તો નાઈધર નોડથી જોડતી વખતે ખાસ યાદ રાખવું કે ભાઈ નાઈધર પોતે જ નકાર છે અને નાઈધર નોડ વાળા વાક્યમાં નોટ ક્યારે આવે નહીં, એટલે નોટ કાઢી અને પછી એને જોડવા પડે। હવે જોડવામાં આઈધર ઓર નાઈધર નોમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે કોઈક વાર વાક્યમાં આઈધર નોટ કે નાઈધર નોટ થી જોડતી વખતે વાક્યમાં કોઈક વાર એના કર્તા અલગ હોય તો બે કર્તાને પણ જોડવા પડે, વાક્યમાં કોઈક વાર ક્રિયાપદ અલગ આપ્યા હોય, વર્બ અલગ આપ્યા હોય તો એ વર્બને આપણે આઈધર નોટ કે નાઈધર નોટ થી જોડવા પડે, અને કોઈક વાર એના કર્મ અલગ હોય તો એ કર્મને પણ આઈધર ઓર કે નાઈધર નોટ થી જોડવા પડે। જે સામાન્ય હોય લખવાનું અને જે જુદું પડતું હોય ટૂંકમાં બે વાક્યોમાં, બે વાક્યોમાં કોઈક વાર કર્તા અલગ હોય, કોઈક વાર ક્રિયાપદ અલગ હોય, કોઈક વાર કર્મ અલગ હોય। જો કર્તા સરખા હોય તો ક્રિયાપદ અલગ હોય, કર્તા ને ક્રિયાપદ સરખા હોય તો કર્મ અલગ હોય। આ જે અલગ છે એને હવે આઈધર ઓર કે નાઈધર નોટ થી એ વાક્યને જોડવાનું, જે સામાન્ય છે લખવાનું। જોઈએ અહીંયા બે વાક્ય આપ્યા છે, મિસ્ટર દવે ઇઝ એ ડોક્ટર, મિસ્ટર ગુપ્તા
ये डॉक्टर। आ બે વાક્યો છે એને કૌંસમાં તમને આઈધર ઓર આપ્યું છે, વોટ આપ્યું છે, આવા સંયોગ આપે છે। તો હવે આપણે આઈધર ઓર થી આ વાક્યને જોડવું છે। પહેલા તો બંને ઉપર દ્રષ્ટિ કરો, તો મિસ્ટર દવે ઇઝ એ ટીચર ડોક્ટર, મિસ્ટર ગુપ્તા ઇઝ એ ડોક્ટર। બંનેમાં સામાન્ય શું છે, ક્રિયાપદ સામાન્ય છે, કર્મ સામાન્ય છે, જુદું કયું પડે છે, મિસ્ટર દવે અને મિસ્ટર ગુપ્તા। જે ભાગ જુદો પડતો હોય એને જ આપણે આઈધર ઓર નોટ કે આઈધર નોટ થી જોડવાનો। એટલે આ વાક્યમાં આઈધર જો કરતા લખ છે તો આઈધર મિસ્ટર દવે ઓર મિસ્ટર ગુપ્તા। હવે જે સામાન્ય હોય લઈ લેવાનું, સામાન્ય છે ઈ જે ટીચર, ઈ જે ડોક્ટર, ઈઓ સીટીઓ। હવે જો આ જે જુદું પડતું હોય એટલે આપણે લેવાનું, તરત અહીંયા આગળ જુદું પડતું તો અહીંયા જ આવે આઈધર મિસ્ટર દવે ઓર મિસ્ટર ગુપ્તા। પછી જે સામાન્ય શું છે બંનેમાં ઈ જે ટીચર તો ઈ જે ટીચર। હવે બરાબર ધ્યાન રાખજો, તમે કહો છો બે જણા છે તો આ ના આવે ના, જો એન થી જોડાય ને આને આ વાક્યને કે જે એન થી જોડવું હોય આપણે તો મિસ્ટર દવે એન્ડ મિસ્ટર ગુપ્તા ખલાવે છે। એટલે ખાસ ધ્યાન રાખવાનું આઈધર ઓર અને નાઈધર ઓર માં, જે આપણે આપણે કઈ ડાયા થવાનું નથી, જે આપ્યું એ પાછા નીચે ડોક્ટર તો એ ડોક્ટર, ભલે આગળ અહીંયા આઈધર મિસ્ટર દવે ઓર મિસ્ટર ગુપ્તા બે જણા ડાયા તો એ જે ડોક્ટર, જો એન થી જોડાય તો આર આવે મિસ્ટર દવે એન્ડ મિસ્ટર ગુપ્તા આર ડોક્ટર। ખલાવે છે, બરાબર ધ્યાન રાખો આઈધર ઓર અને નાઈધર ઓર થી જોડતી વખતે ભૂલ ના થાય। હવે બીજું વાક્ય લઈએ આપણે, એટલે ટૂંકમાં જે કરતા સરખા હોય તો આ કરતા ની જોડે। હવે આપણે ક્રિયાપદ અલગ વાળું વાક્ય લઈએ, રેશમા વિલ ટાઈપ ધ લેટર સી વિલ રાઇટ ઇટ। અહીંયા જો હવે આ વાક્યમાં બે વાક્યો આપ્યા છે આપણે, જો નકાર હોય તો નાઈધર નોર્થી નોડ આ રીતે થાય એમાં પણ, અને હકાર છે આઈધર ઓર। ચલો જુદું કયું પડે છે શોધી કાઢીએ, રેશમા છે અહીંયા સી છે તો જુદું પડતું નથી, અહીં રેશમા પડી નથી લખવું છે સી લખવી છે કરતા એ પછી, વીલ પણ એમના એમ છે, હા અહીંયા ટાઈપ છે ને અહીંયા રાઈટ છે આ બે જુદું પડે છે, એનો મતલબ કે આઈધર ટાઈપ ઓર રાઈટ આવું તો લઈ જઈએ આઈધર ટાઈપ ઓર રાઈટ। હવે કર્મ અલગ છે, ધ લેટર છે અહીંયા ઈટ છે ના, પણ તેને લેટર નું તો લખવું એટલે ઈટ લખી છે, એટલે ટૂંકમાં જે જગ્યાએ હોય આપણે જોતા જોતા જવાનું। ચલો વાક્યને જોડીએ, રેશમા છે તો રેશમા વિલ, હવે આપણે સમજો સામાન્ય હતું બંને, હવે અલગ પડે છે તો આઈધર टाइम और राइट हमें दले कर सामान्य
रेशमा में आइदर टाइप और डाइट द लेटर जे सामान्य होय ले देवा जे अलग पड़तो होय ने आइदर वर्ड के ने आइदर नॉट थी जोड़वा आवे छे। हवे आपणे एक એવું વાક્ય લઈએ કે એમાં કર્મ લાગુ હોય। કેતન વિલ બાય એ રેડિયો હી વિલ બાય એ ટીવી સેટ। चलो जो है वाक्य कर्ता समान छे आ समान छे क्रियापद समान छे आ समान छे तो कयो अलग पड़े छे रेडियो ने टीवी से तो केतन विल बाय आइदर ए रेडियो और टीवी से केतन विल बाय आइदर ए रेडियो और ए टीवी से। बीजा उदाहरण आपने मोड़े लिखे हिरेन विल गो टू द एयरपोर्ट हरिनी विल गो टू द एयरपोर्ट तो आइदर हिरेन और हरिनी विल गो टू द लिप्सा विल विजिट द म्यूजियम ललित विल विजिट द म्यूजियम तो आइदर लिप्सा और ललित विल विजिट द म्यूजियम। अलग करने वाला माधुरी सिंग्स गजल्स सी सिंग्स भजन्स तो माधुरी सिंग्स आइदर गजल्स और भजन्स। हवे आपने नाइदर આવ્યો આઈધર વર્ડમાં બે વાક્યને જોડવામાં ધ્યાન રાખવાનું કે ભાઈ એને ઈ જો આ વાક્ય ખાસ આવું આવે ત્યારે આવા આમાં વાંધો નહીં આવે અહીંયા તો વીર છે અને ભાઈ બધું બહુ ઓછું બે બધામાં સરખા તો મિસ્ટર દવે આઈધર મિસ્ટર દવે ઓર મિસ્ટર ગુપ્તા ઈ જે ટીચર જો એન્ટી હોય તો આર ટીચર બરાબર। હવે આપણે નાઈધર વાક્ય કેવી રીતે કરીએ છીએ નાઈધર નો પોતે જ નકાર છે नाइदर नॉट पर वाक्य में नॉट आवे नहीं नॉट काढ़ी आने पछी आने आनी जेम है आमा पर कोई वार करता अलग होए कोई वार क्रिया पर अलग होए कोई वार कर्म पर अलग होए। इन उदाहरण ये मिस्टर दवे इज नॉट ए डॉक्टर मिस्टर गुप्ता इज नॉट चलो हवे नकार छे ने नाइदर नॉट थी जोड़ाशे जो तमने आ नकार वाक्य वाक्य होय ने कोंसमां आइधर ओर आप्यु होय ने आइधर नॉट पण आप्यु होय ने तो जो नकार होय तो नाइदर नॉट थी આકાર હોય તો આઈધર વર્ડથી જોડવાનું જે સામાન્ય હોય લખવાનું જુદું પડતું કયું જુદું પડે છે કટ આ જુદા પડે છે તો જ્યાં જુદું પડતું ત્યાં આપણે જોડવાનું તો અહીંયા નાઈધર થઈ જતો નાઈધર મિસ્ટર દવે નોટ નાઈધર સાથે નોટ આવે આઈધર હોય તો કોર આવે Neither Mr. Dave nor Mr. Gupta is ધ્યાન આપી જાય જરા કોણ એન હોતો થઈ જાય Neither Mr. Dave nor Mr. Gupta is a નોટ ના લખે જે જરા કોણ નાઈધર પોતે જ નકાર છે મિસ્ટર દવે કે મિસ્ટર ગુપ્તા ડોક્ટર નથી આનો અર્થ જ એવો થાય નાઈધર એટલે
मेहुल डिड नॉट बाय द बुक, यू लिखिए मेहुल डिड नॉट बाय द बुक। जिनल डिड नॉट बाय द बुक। मेहुल डिड नॉट बाय द बुक, जिनल डिड नॉट बाय द बुक। पड़ता अलग से जोड़ी दीजिए, ये अलग पड़ते नहीं जोड़वा, नाइदर मेहुल नॉट जिनल। हाँ हवे जो डिड नॉट छे, did not તો આવે નહીં આપણે, નાઈધર તો તે નકાર છે એટલે વાક્ય વાળો નોટ આવે નહીં, એક નોટ ઉપાય નહીં, બી ઉપાય નહીં, એટલે શું થઈ જાય તો did not નીકળી જાય હંમેશા, did નીકળે એટલે ભૂતકાળ થાય, does not નીકળે તો ક્રિયાપદ yes yes લાગે, do not નીકળે તો ક્રિયાપદ એમ એમ એમાં કોઈ ફેરફાર થાય નહીં, એટલે નાઈધર મેહુલ નોટ જિનલ બોટ ધમો बने मां पाए छे अहिया कर्म सरखा छे, नाइदर मेहुल नॉर जिनल बॉट द बुक। अबे आ तो आपने आवतु नथी पण छता क्यारे पहेला आवतु तो के यूज, आ वाक्य आप्यु छे एमां कहे छे के यूज नॉट, आ वाक्य ने नॉट नो उपयोग करीने बनाव, આપણે અહીંયા ડી નોટ નો ઉપયોગ હતો એટલે કાઢી દીધી, નાઈધર નો ઉપયોગ કર્યો પણ પેલા આવતું હતું કે ભાઈ ડુ એસ ડિરેક્ટેડ માં કે ભાઈ યુઝ નોટ, આવ નોટ, હવે આ વાક્યમાં કે જે નોટ નો ઉપયોગ કરો તો શું કરવું પડે તો આ નાઈધર નો નીકળી જાય તો મે ઉપર પ્રમાણે થઈ જાય, મેહુલ ડીડ નોટ, મેહુલ ડીડ નોટ, પછી અહીંયા બોર્ડ છે તો બાય થઈ જાય, મેહુલ ડીડ નોટ બાય ધ બુક અને જિનલ ડીડ નોટ બાય ધ બુક, આ રીતે એને બનાવવું, ઉપર નથી આવા આવા થઈ જાય, એટલે હું તમે ધ્યાન રાખવાનું, નાઈધર માં ખાસ ધ્યાન રાખવાનું, નાઈધર માં ઉભા નહીં આવે, જો ડીડ નોટ હોય તો ભૂતકાળ થાય, ગમે ત્યાં ડીડ નોટ નીકળી જાય એટલે એને ભૂતકાળ જોવું જોઈએ, ડઝ નોટ નીકળે તો ક્રિયાપદ એસ ટી એસ લાગે અને ડુ નોટ નીકળી જાય તો કોઈ ફેરફાર થાય બે વાક્યો છે, શર્મિલા ડઝ નોટ નો ગુજરાતી, સારિકા ડઝ નોટ નો ગુજરાતી, ચલો જોડી લો કરી આપણે, કરતા લખે તો નાઈધર શર્મિલા નોટ સારિકા, ચલો આટલું તો કરાય, હવે ડઝ નોટ છે ડઝ નોટ નીકળે એટલે પાછળ ક્રિયાપદ એસ ટી એસ લાગે એટલે નોઝ સામાન્ય છે ક્રિયાપદ નોઝ અને સામાન્ય ગુજરાતી છે ગુજરાતી નાઈધર શર્મિલા નોર સારિકા ન
નો સા આ ધ્યાન રાખવાનું ડુ નોટ માં તો વાપર નહીં આવે ધ સ્ટુડન્ટ ડુ નોટ પ્લે કોકો ધ ટીચર ડુ નોટ પ્લે કોકો ધ નાઈધર સ્ટુડન્ટ નોર ટીચર્સ પ્લે કોકો એક સર સોફ્ટ કે ફાલ્ગુની ડઝ નોટ હેવ એ કાર She did not watch you.
विराट बनाव पछीना वीडियो में आगे।